સાંભળીએ ને ત્યારે જ એ વર્ણવી શકીએ એવા રાધા દીકરીને વિનંતી છે કે દાદી માનો ખોલો અને દાદાની આંગળી આ વિષય ઉપર સરસ મજાની વાત કરશે રાધા રાજીવ મહેતા. આ રાધા દીકરી એટલી નાનકડી એવી છે પણ જાણે શિવાજીની તલવાર જેવી એની વાણી છે. તમે સાંભળશો તો તમે ગદગદ થઈ જશો. મારે બીજું કાંઈ એના પરિચયમાં કાંઈ નથી કહેવું પણ ગરવી ગુજરાતનું સૌથી નાનું પણ મોંઘું ઘરેણું છે. રાષ્ટ્રીય એવોર્ડ વિનર, સૌથી નાની કક્ષાની વક્તા, જેની ભાષામાં તેજસ્વીતા, તપસ્વીતા અને સંવાદનો સેતુ છે તેવી આપણી વાલસોઈ દીકરી કુમારી રાધા રાજીવ મહેતા. આ નાનકડી દીકરી રાધા શબ્દને ઊંધો કરો ને તો ધારા શબ્દ થાય, એટલે એ બોલે ને ત્યારે રાધા લાગે અને જ્યારે આપણે એને સાંભળીને ઉતારીએ ત્યારે એ ભાષાની ધારા લાગે એવી રાધાને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. હું વિનંતી કરીશ મહેશભાઈ સવાણીને પુષ્પગુચ્છ આપીને ધારાનું પહેલા આપણે આ વડીલ વંદના ભવ્ય મંચ ઉપર આ નાનકડી એવી દીકરીનું હાર્દિક સ્વાગત અને સન્માન કરીએ અને ત્યાર પછી રાધાને આપણે સાંભળીએ. નાગર પરિવારની દીકરી, નામ છે રાધા. નાગર પરિવારની દીકરી, નામ છે રાધા. સંભળાવે એવું કે મટી જાય ભાવ બાધા, મટી જાય ભાવ બાધા. આવો રાધાને આપણે સાંભળીએ. નમસ્કાર. આ સોહામણા વિશ્વના ખોળે અમને રમતા મૂકનાર તમામ દાદા દાદી, નાના નાની, સૌ વડીલો, અલખના આરાધકો એવા સંતો, સૂર્યપુત્રી તાપીના તટમાં રમતા સુરતના નગરવાસીઓ, તમામને ગિરિવર ગિરનારને દુહિતા રાધાના પ્રણામ. મેળવેલા જીવન મૂલને જો મનતુલા પર તોળો તો મળશે દાદાજીની આંગળી ને દાદીમાનો ખોળો. આજના આ સુંદર અવસરે આ એક ખૂબ જ અનુરૂપ અને સુંદર વિધાન અને વિષય બંને છે, દાદાજીની આંગળી અને દાદીમાનો ખોળો. જીવનમાં કેટલાય રહસ્યો એવા ગૂઢ હોય છે કે જેમને ઉકેલ્યા પછી પણ એની ગૂઢતા અકબંધ રહે છે. આવા રહસ્યોને ખોલવા માટે પ્રેમથી પ્રસરેલી આંગળીઓનો કર્તબ અને એને રમતું કરવા માટે વિશ્વનું શ્રેષ્ઠ પ્રાંગણ જોઈએ. આ કસબી એટલે આપણા દાદાજી અને તેમની આંગળી અને આ પ્રાંગણ એટલે દાદીમાનો ખોળો. દુનિયાને અતિ વિસ્મયભરી નજરે જોતી બે નાની નાની ટમટમાતી આંખો જ્યારે જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે એ આંખોમાં કઈ કેટલા એ આવેગોની વાદળીઓ અને ભાવ જગતના ટમટમતા તારલાઓ સંતા કુકડી રમતા હોય છે. સમયની સાથે અડધી પડધી સમજણ ખુલવાની શરૂઆત થાય પણ આ સંતા કુકડીમાં જે જગ્યાએ થપ્પો થાય છે ને એ છે દાદીમાનો ખોળો. અને પછી એ તેડેલા બાળકને ચકલી બતાવીએ અને તો એને જે દેખાય ને એ છે દાદાજીની આંગળી. એ ઉંમરે બાળકની સમગ્ર દુનિયા આંગળીના ટેરવે જ હોય છે ને. સમયની સાથે આંખોમાં જોમ આવે અને નજર પાંખો ફફડાવી ઉડે ને ત્યારે જ દુનિયા આંગળીના ટેરવેથી અળગી થાય છે. અને પછી એ જીવનના દરેક તબક્કે બધા જ રસમયો છતા કરવા માટે હંમેશા દાદાજીની આંગળી જ પહેલી ઉચકાય છે. મમ્મી ભલે ને ના પાડતી હોય તો એ દોડીને દાદીમાના ખોળામાં ભરાઈ અને છાનામાના આખે આખી મોંમાં મૂકી દીધેલી એ બંટાગોળીની મીઠાશ આગળ દુનિયાની તમામ મીઠાશ ફીકી પડે. સફેદ વાળ, બોખું મોઢું, જાડા કાચના ચશ્મા અને વાંકી વળી ગયેલી કમરમાં એ જે જાજરમાન લાગે ને તે હંમેશા આપણા દાદાજી હોય છે. અને જે સ્વરૂપવાન લાગે ને એ હંમેશા આપણા દાદીમાં હોય છે. બંધ માનીને જુઓ તો નાનકું પણ ખુલ્લું ધારીને જુઓ તો અધધ આકાશ છે એ ખોળામાં. મને દેખાય છે નિજાનંદના પાઠ ભણાવતી એક પોતિકી સ્વતંત્ર શાળા છે એ ખોળામાં. રંગબેરંગી મધુર પુષ્પોનો રસ ચખાડે એવો નિશાત છે ત્યાં. ગાય પોપટ ચકલી કે સસલાના ગીતો અને વાર્તાઓનું કાવ્યમય ગ્રંથાલય છે ત્યાં. આપણા સંસ્કૃતિના વારસાનું બે નમૂન નકશીદાર મંદિર છે ત્યાં. ડોશીમાના વૈદાનું દવાખાનું એ છે ત્યાં અને વળી નિરવતામાં ગુંજારવ કરતું એ હલરડું એ છે ત્યાં. કહેવાય છે કે વીતેલા દિવસો ક્યારેય પાછા નથી આવતા પરંતુ આવે છે, ચોક્કસ આવે છે.
દાદા દાદી એમના સંતાનો મેળવી અને પ્રભુતા મેળવે છે, પરંતુ સંતાનો ના સંતાનો મેળવી અને પોતાનું બચપણ પાછું મેળવી લે છે. વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાણી. વિદ્યાર્થી જીવનની અંદર પણ નાની નાની ભૂલો બતાવવા માટે હંમેશા દાદાજીની આંગળી જ પહેલી ઉંચકાય છે, કારણ કે એ આપણી અંદર જોવા ઈચ્છે છે એક કાર્યક્ષમ, કાર્ય સિદ્ધ અને કાર્ય કુશળ વ્યક્તિત્વ અને એક ઉત્તમ ચારિત્ર્ય કે જેના તરફ દુનિયા ક્યારેય આંગળી ન ચીંધી જાય. દાદાજીની આંગળી એ હંમેશા સહૃદયતાથી ખમીરીના પાઠ અને ખુમારીના રસ્તા શીખવે છે. દાદાજી અને દાદીમાં આ બંનેની આંગળી અને ખોળો આપણા જીવનમાં એક અમૂલ્ય સ્થાન ધરાવે છે. કદાચ જનરેશન ગેપના કારણે ઘણી બધી વાતો આપણા દાદાજી કે દાદીમાની સમજ સુધી પહોંચવી મુશ્કેલ લાગે, છતાંય જ્યાં સુધી હેતુ ઉમદા અને સમજણ સ્પષ્ટ હોય ત્યાં સુધી પરિવારમાં ખટરાગને કોઈ અવકાશ નથી, કારણ કે અંતે તો દરેક વડીલ પોતાના પોતિકાની અસીમ પ્રગતિ જ ઈચ્છે છે ને. જો કોઈ પણ સમસ્યાને સાથે બેસી અને મીઠા શબ્દોમાં નિવારી શકાય તો કિસ્સો કેવો સરસ મજાનો, બેઉ વ્યક્તિ સુખી થયાનો, તને પલ્લુ તારી તરફ નમ્યાનો, મુજને આનંદ ઊંચે ગયાનો. ટેકનોલોજીની ગ્લેમરસ દુનિયામાં પ્રવેશેલા આપણે આપણી આ સુખ સાહેબી વાળી જિંદગીના પાયામાંથી શું અવાજ આવી રહ્યો છે ને એ સાંભળી શકતા નથી, કે જરા ધ્યાન દઈશું તો વર્તાશે ને કાન દઈશું તો સંભળાશે. કેમ ભૂલી ગયા? દટાયો છું પણ આજ ઇમારતનો પાયો છું, હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું, અડધો પડધો જ ઓળખાયો છું. આમ તો એક બિંદુ છું કિંતુ સપ્ત સિંધુ સાથે સંકળાયો છું, મીંડુ સરવાળે થાઉ તો એ ઘાયલ, શૂન્ય કરતા તો હું સવાયો છું. જો યુવાનીમાં પ્રવેશતા સુધીમાં આપણે ઉચકાયેલી આંગળીઓ દ્વારા એટલું સમજી લઈએ કે ઝાક જમાળ એ મહાનતા નથી, વાહવા એ પ્રતિષ્ઠા નથી અને પ્રાધાન્ય એ શ્રેષ્ઠતા નથી, તો ઉંચકાયેલી આંગળીઓ વાળા આપણા ઉપદેશકારક વચનો ફાંસની જેમ વાગીને રક્ત નહીં કાઢે, વાંસની જેમ વાગીને મધુર જીવન સંગીત રેલાવશે. આપણા દાદા કે દાદીમાં દરેકને આપણા જીવનમાં એક એવું સ્થાન આપીએ કે આપણી બંને વચ્ચેનો એક સેતુ રચાય, એક સમન્વય થાય, એક એવો સમન્વય કે તમે આપજો આશીર્વાદ ને અમે આપશું દાદ, એકબીજાનો અનુભવીશું આપણે અંતરનાદ. તમે શીખવજો સંસ્કૃતિ ને સંસ્કારોના પાઠ, ગીતાજીનો સાર વળી પંચતંત્રના બોધ પાઠ, અમે શીખવશું ટેકનોલોજીના ટેકનિકલ ઠાઠ, દાદીમાનું વૈદું તમે તો અમે 108. આપણા ઘરમાંથી ગુંજશે સંપનો શંખનાદ અને આપણું કુટુંબ રહેશે અખંડિત આબાદ. તો ચાલો ચાલો જીવન એવું જીવીએ કે આવનારી પેઢી પણ જ્યારે જ્યારે આ વિસ્મયભરી દુનિયામાં બે નાનકડી ટમટમાતી આંખો ખોલે અને એ આંખોમાં એ ભાવ જગતની વાદળીઓ અને ટમટમતા તારલાઓ સંતા કુકડી રમતા હોય, ત્યારે એને થપ્પો કરવા આપણી પાસે વિશ્વનું શ્રેષ્ઠ પ્રાંગણ અને જીવનના ગૂઢ રહસ્યો ઉકેલવા પ્રેમથી પ્રસરેલી આંગળીઓનો કર્તવ્ય હોય. આપણે બધાએ માણ્યું છે દાદીમાનો ખોળો અને દાદાજીની આંગળી, અને વડીલોને આપવા આપણી પાસે તૈયાર હોય. સ પ્રેમમ સ હૃદયમ સ આત્મનમ ચ ઇતિ સર્વાન વૃદ્ધાન વંદનમ. જોરદાર તાળીઓથી વધાવીએ. કાનજીભાઈ, જે ઘરમાં દાદા અને દાદી જીવતા છે એના દીકરાને કોઈને તાવીજ બાંધવાની જરૂર નથી, અને યુવાનો જેને તમને 9 મહિના પેટમાં જગ્યા આપી છે એને તમે નાનકડા ફ્લેટમાં જગ્યા આપજો. આ